જીએસ મલિક તે સિક્યુરિટી રિવ્યૂ લેવા માટે અહીં પહોંચી ચૂક્યા છે. તેના સિવાય અગર મેદાનની વાત કરું તો અમિતને કહીશ કે અહીંની તૈયારીઓ બતાવે. તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. પિચ જે છે તે અત્યારે હાલ બનાવાઈ રહી છે. પાછળની તરફ જે છે સ્ટેડિયમના ઠીક પાછળની ભાગ પર પાકિસ્તાનની ટીમ હાલ પ્રેક્ટિસ કરી રહી હતી. હવે થોડા સમય બાદ જે છે ભારતીય ટીમ 6 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. રોહિત શર્મા ભારતીય ટીમના જે કેપ્ટન છે તેમની એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને ત્યારબાદ ભારતીય ટીમ જે છે તે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એક પ્રેસ કોન્ફરન્સ કરશે. એક તસવીર અગર હું તમને બતાવવા માગું તો સામેની તરફ જે સ્ક્રીન તમને દેખાઈ રહ્યું છે જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લખેલું છે ઠીક એ બાજુ આવતીકાલના એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામની તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે. એક મંચ જે છે ત્યાં બનાવવામાં આવશે. ત્યાંથી લગભગ સવારે 10 વાગે તમામ લોકોને સ્ટેડિયમની અંદર જેમની પાસે ટિકિટ છે તે તમામ લોકોને સ્ટેડિયમની અંદર આવવા માટે પરમિશન આપવામાં આવશે. ત્યારબાદ 12:30 સુધીમાં સ્ટેડિયમ તમને છલોછલ ફૂલ ભરેલું દેખાશે. 1,35,000 લોકો અહીં બેસેલા હશે અને 12:30ની આસપાસ જે છે એક લાઈવ કોન્સર્ટ અહીં ઓપનિંગ સેરીમની ટાઈપનો યોજાવાનો છે. જે દરમિયાન અરિજિત સિંઘની વાત કરીએ તે અહીં ગીતો ગાતા જોવા મળશે. શંકર મહાદેવન હશે, સુખવિંદર હશે. પણ ઉપર તમે જોશો તો અત્યારે હાલ સુરક્ષાની દ્રષ્ટિએ જે બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે તે તમામ જે આઈપીએસ અધિકારીઓ છે તેમની સાથે અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે સિક્યુરિટીનું એક રિવ્યૂ જે છે તે લઈ રહ્યા છે કે કાલે જ્યારે આ સમય અહીં બંને ટીમના ખેલાડીઓ જે છે તે રમી રહ્યા હશે તે દરમિયાન કોઈ પણ પ્રકારની ચૂક ના થાય તેવી તૈયારીઓ જે છે અહીં પૂરી રીતે કરી દેવામાં આવી છે. સ્ટેડિયમ જે છે તે પૂરી રીતે સજાવી દેવામાં આવ્યું છે, તૈયાર છે. અને હવે રાહ જોવાઈ રહી છે તો માત્ર ને માત્ર બંને ટીમો વચ્ચે જે મહામુકાબલો અહીં યોજાવાનો છે તે મહામુકાબલાની જે છે તે રાહ જોવાઈ રહી છે. હાલાકી તમને જણાવી દઉં તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જ સ્ટેડિયમમાં જ્યારે આનું નામ મોટેરા સ્ટેડિયમ હતું તે દરમિયાન સૌથી છેલ્લી મેચ જે છે તે 2012માં T20 મેચ ભારત પાકિસ્તાન વચ્ચે અમદાવાદના આ સ્ટેડિયમમાં યોજાઈ હતી. પણ હવે 11 વર્ષ બાદ જ્યારે આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની ચૂક્યું છે અને સ્ટેડિયમનું નામ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ચૂક્યું છે ત્યારે 11 વર્ષ બાદ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો વિશ્વકપ 2023નો મહામુકાબલો જે છે તે આયોજિત થઈ રહ્યો છે. હાલાકી 7 વર્ષ બાદ ભારતીય ધરતી પર જે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો છે. બંને ટીમ પોતાની રીતે તૈયાર છે. મેન્ટલી પ્રેશર નિશ્ચિત તોર પર બંને ટીમો પર રહેશે કારણ કે વિશ્વકપનો મુકાબલો જે છે ભારત અને પાકિસ્તાનનો એ સમગ્ર દુનિયાની નજર આ મેચ ઉપર હોય છે. ખાસ કરીને ઇન્ડિયન પ્રેક્ષકોની અગર વાત કરીએ 7 વાર વર્લ્ડ કપ વન ડેની મેચ જે છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાય છે. તે 7 વાર ભારત જે છે જીતી છે. 8મી વાર કાલે જીતવા માટે ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમ જે છે અત્યારથી થોડી વાર બાદ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા માટે પહોંચશે. પણ બાબર આઝમ પાકિસ્તાનની ટીમ સાથે પાકિસ્તાનના કપ્તાન જ્યારે અહીં પહોંચ્યા હતા તેમને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાબર આઝમે સાફ તોર પર કહ્યું કે ઇતિહાસ નવો જ હંમેશા જે છે તે રચાતો હોય છે અને તે ઇતિહાસ રચવા માટે પાકિસ્તાનની ટીમ જે છે તે અમદાવાદ પહોંચી ચૂકી છે તેવું તેમનું નિવેદન હતું કે 7-0નો જે રેકોર્ડ છે તે 7-1માં તબદીલ કરવા માટે તે અહીં પહોંચ્યા છે. સ્પ્રેસર તેમનામાં છે પણ નિશ્ચિત તોર પર ઇન્ડિયન ટીમ પર પણ સ્પ્રેસર રહેશે કારણ કે 7-0નો રેકોર્ડ બરકરાર કરીને 8-0 કરવા માટે જ ઇન્ડિયન ટીમ જે છે તે અહીં પહોંચી છે. અને ઉપર તમે જોશો તો તમામ હવે અલગ અલગ સિક્યુરિટી એજન્સીના જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓ જે છે તે સીપી જીએસ મલિક સાથે તમને અહીં જોવા મળશે. હાલાકી DGP વિકાસ સાહેબ પણ અહીં પહોંચવાના હતા સિક્યુરિટીનું રિવ્યૂ લેવા માટે. પણ હાલ તસવીરોમાં જે છે તમે જીએસ મલિકને જોઈ શકશો અને RAFના જે અધિકારીઓ છે તેમને જોઈ શકશો કારણ કે જે હિસાબે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને વારંવાર અલગ અલગ પ્રકારના થ્રેટ ભારત પાકિસ્તાન મેચને લઈને આપવામાં આવ્યા તેને જોતા આ તમામ તૈયારીઓ. આ તમને અગર અમિતને કહું તો તમને તસવીરો જુઓ નીચેની તરફ બતાવશે કે આવતીકાલે પોલીસના આ જે જવાનો છે તે કઈ જગ્યા પર કેવી રીતે કયા માર્ગ પર ઊભા રહેશે
તેનું રિહર્સલ હાલ જે છે તે ગુજરાત પોલીસ તરફથી કરાઈ રહ્યો છે. 7000થી વધુ પોલીસ જવાનો જે છે તે આ સ્ટેડિયમની અંદર તૈનાત કરવામાં આવ્યા છે અને આજ તેના જ દ્રશ્યો જે છે તે તમે નિહાળી શકો છો કે કેવી રીતે આ જવાનોનો કયો પોઈન્ટ ક્યાં ક્યાં રહેશે તે જ પોઈન્ટ પર તે હાલ જે છે તે રિહર્સલ કરી રહ્યા છે. એટલે આ જવાનો તમને કાલે પણ આવી જ રીતે જ્યારે અહીં લોકો મેચ નિહાળી રહ્યા હશે તે દરમિયાન પણ આ જવાનો તમને આવી જ રીતે જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક તમામ તૈયારીઓ જે છે ધરા પૂર્ણ થઈ ચૂકી છે. તમે જોશો તો પીચ ઉપર તમને અગર થોડી તૈયારી બતાવું તો પીચ પાસેની તૈયારી પણ જે છે તે બતાવીશું. પણ તમે જોશો બીડીએસની ટીમ પણ જે છે તે હાલ પહોંચી છે. જે હિસાબે થ્રેટ હતું ત્યારબાદ જ્યારે આવતીકાલે સવારે 10 વાગ્યાથી લોકો અહીં પહોંચવાના શરૂ થવાના છે તે પહેલાં જ બીડીએસની ટીમ પણ જે છે તે પૂરી રીતે ગ્રાઉન્ડની ચકાસણી કરી રહી છે. પણ હવે અમિતને હું બતાવી કહીશ કે એક દ્રશ્યો જે છે તે તમને બતાવે કે પીચ જે છે તે તૈયાર થઈ રહી છે તે કેવી રીતે કેટલા લોકો તે પીચ બનાવવાની મહેનત જે છે તે કરી રહ્યા છે. જે પીચ ઉપર આવતીકાલે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ જે છે તે રમવાના છે તે પીચની પણ હાલ જે છે તે પ્રિપરેશન તૈયારીઓ જે છે તે થઈ રહી છે. તમને તસવીરોમાં જોવા મળશે કે પીચ જે છે તે બનાવાઈ રહી છે. હાલાકી થોડા સમય બાદ આ જ સ્ટેડિયમમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ, વિરાટ કોહલીની વાત કરીએ કે રોહિત શર્માની વાત કરીએ કે રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, તમામ ખેલાડીઓ જે છે અહીંયા પ્રેક્ટિસ કરવા પહોંચશે. તે પહેલાં તેમનું એક 6:45 આસપાસ ભારતીય ટીમની એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે. તે દરમિયાન ભારતીય ટીમ કેટલા દબાવમાં છે તે જણાવશે. કારણ કે પાકિસ્તાનની ટીમે તો નિશ્ચિત તોર પર કહી દીધું કે બાબર આઝમે તો નિશ્ચિત તોર પર કહી દીધું કે ભારત પાકિસ્તાન વચ્ચેનો જે મુકાબલો હોય છે તે આખો મુકાબલો જ જે છે તે દબાવમાં રમાતો હોય છે. કોઈ એક ખેલાડી ઉપર દબાવ જે છે તે હોતું નથી, આખી આખી ટીમ પર દબાવ હોય છે. અને તે ટીમ અત્યારે પ્રેશર જે છે તે રિયલાઇઝ કરી રહ્યું છે તેવું બાબર આઝમનું નિવેદન હતું. પણ ક્યાંક ને ક્યાંક હવે આવતીકાલનો દિવસ બતાવશે કે કોણ પ્લેયર, કયો ખેલાડી કયા હિસાબે આવતીકાલે જે છે તે બાજી મારે છે. જે હિસાબે 2 દિવસ પહેલાં તમને જોવા મળ્યું ભારતીય ટીમથી અફઘાનિસ્તાન સામે રોહિત શર્મા ખુદ કપ્તાન વર્લ્ડ કપની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી તેમણે મારી તેવું પ્રદર્શન તે બરકરાર રાખે પાકિસ્તાન ટીમની સામે તેવી તમામની ઈચ્છા છે. પણ તૈયારીઓ પૂર્ણ છે, સ્ટેડિયમ સજાઈ ચૂક્યું છે, રાહ જોવાઈ રહી છે કે અહીંયા લાખો લોકો પહોંચે અને ત્યારબાદ બપોરે 2 વાગે ભારત પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો જે છે તે શરૂ થાય. ધરા બિલકુલ હિતેન, આભાર આપનો તમામ જાણકારી માટે. તમારા સંવાદદાતા સતત ત્યાંથી અપડેટ આપી રહ્યા છે ત્યાં અત્યારે કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે તમામ એ દ્રશ્યો પણ બતાવ્યા કે અત્યારે પીચ પણ તૈયાર કરી લેવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આ મુદ્દે ડીજીપી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે સુરક્ષા આ વખતે કયા પ્રકારની હશે.